નમસ્કાર મિત્રો, જીકે વિથ એમમાં હું અરવિંદ મકવાણા આપ સૌનું સ્વાગત કરું છું. ગુજરાત સરકારમાં આવનાર તમામ ભરતીઓ માટે ખૂબ જ ઉપયોગી વિડીયો જોવા અત્યારે જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો, જેથી રોજેરોજ તમને નવા નવા વિડીયો અને નવી નવી માહિતી મળતી રહે. જેવી જ કોઈ નવી ભરતી આવશે તો આ ચેનલ ઉપર તમને એનું અપડેટ મળી જશે. આજે આપણે જોઈશું જે નવી ભરતી આવી છે, ડીવાયએસઓ અને નાયબ મામલતદાર બનવાની ઉત્તમ તક તમને મળી રહી છે, ફોર્મ ભરાવવાના અત્યારે ચાલુ છે, તો સંપૂર્ણ માહિતી મેળવો, ત્યારબાદ તમે ફોર્મ ભરી દો. આ વિડીયોની અંદર આપણે સેલેરી, પરીક્ષા પદ્ધતિ, સિલેબસ, અભ્યાસક્રમ, ઉંમર અને અગત્યની તારીખો વિશે વાત કરીશું, તો સંપૂર્ણ માહિતી મેળવો અને ત્યારબાદ તમે ફોર્મ ભરી દો જેટલું બને તેટલું વહેલું. આ છે જે ઓફિશિયલ નોટિફિકેશન આપેલું છે, તે ગુજરાત જાહેર સેવા આયોગ એટલે જીપીએસસી દ્વારા આની પરીક્ષા લેવામાં આવશે અને જાહેરાત ક્રમાંક અહીં આપવામાં આવેલો છે 27/2020-21. ગુજરાત સરકારના સચિવાલયના વિભાગો હસ્તકની નીચે દર્શાવેલ નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર વર્ગ 3ની કુલ 257 જગ્યાઓ પર ઉમેદવારો પસંદ કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલ છે. તો અત્યારે ઓનલાઈન અરજીઓ મંગાવી રહ્યા છે, તો જોઈ લો કેટલી જગ્યા છે, 257, અને વર્ગ 3માં આવે છે નાયબ મામલતદાર અને નાયબ સેક્શન અધિકાર એટલે કે ડીવાયએસઓ. આગળ જોઈએ આપણે પોસ્ટની વાત કરીએ તો કઈ કઈ પોસ્ટ છે અને કેટલી છે. તો નાયબ સેક્શન અધિકારી સચિવાલય 257 જગ્યાઓ છે, એમાં બિન અનામતની 218, આર્થિક રીતે નબળાની 25, શારીરિક શૈક્ષણિક પછાત વર્ગ છે તેની, સામાજિક શૈક્ષણિક એટલે કે ઓબીસી એની 64, અનુસૂચિત જાતિની 8, અનુસૂચિત જનજાતિની 42, બિન અનામત સામાન્ય જે મહિલાઓની છે જગ્યા, અનામત જગ્યાઓ તે, અને બાકી બધી ડિટેલ આપેલી છે ટોટલ. તો કુલ જગ્યાઓ યાદ રાખજો 257 છે. આગળ જોઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં લાયકાત ગ્રેજ્યુએશન માંગેલ છે, સ્નાતકની પદવી હોવી જોઈએ. એટલે તમે કોઈ પણ સ્ટ્રીમથી હોય, એટલે કે આર્ટ્સ હોય, કોમર્સ હોય કે સાયન્સ હોય, સ્નાતક હોવા જોઈએ, ગ્રેજ્યુએટ હોવા જોઈએ, તમે ફોર્મ ભરી શકો છો. અને બાકી વધારાની બધી માહિતી છે તે અંદર આપેલી છે, તમારે વાંચવી હોય તો વાંચી શકો. બાકી આનું ઓફિશિયલ જે નોટિફિકેશન છે તે મારી ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સએપ ગ્રુપમાં પણ આપવામાં આવશે, તો ત્યાં તમે ઓફિશિયલ નોટિફિકેશન પણ વાંચી શકશો. ને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો. સિલેબસની વાત કરીએ તો પરીક્ષાની રૂપરેખા તથા અભ્યાસક્રમ, આ પરીક્ષા ક્રમાનુસાર 2 તબક્કામાં યોજવામાં આવશે. પ્રથમ હશે સ્ક્રીનિંગ ટેસ્ટ એટલે કે પ્રાથમિક કસોટી, હેતુલક્ષી પ્રકારનું 200 ગુણનું હશે પ્રશ્નપત્ર અને 2 કલાકનો સમય આપવામાં આવશે. તો પ્રથમ એક્ઝામ છે તે 200 માર્ક અને 2 કલાકનો સમય, અને જે અંધ ઉમેદવારો હોય તેને 20 મિનિટ વધારે આપવામાં આવશે. લેખિત મુખ્ય પરીક્ષાનો અભ્યાસક્રમ, એમાં કુલ 4 પેપર રહેશે, અહીં 4 આપેલા છે. પ્રશ્નપત્ર 1, તેમાં ગુજરાતી ભાષા 100 ગુણ રહેશે. પ્રશ્નપત્ર 2, બીજું પેપર, તેમાં અંગ્રેજી ભાષા 100 ગુણ. ત્રીજું પેપર સામાન્ય અભ્યાસ સ્નાતક કક્ષાનો 1, 100 ગુણ, અને સામાન્ય અભ્યાસ 2, એ પણ સ્નાતક કક્ષાનો રહેશે અને એના પણ 100 ગુણ હશે. તો આ રીતે ટોટલ 400 ગુણ રહેશે અને 4 પેપર આપવાના રહેશે બીજી પરીક્ષામાં. ત્યારબાદ એપ્લિકેશન ફીઝ, તો ફીઝ કેટલી રાખવામાં આવેલી છે તે જોઈએ. તો અહીં બિન અનામત વર્ગના ઉમેદવારો જો તેઓ પોસ્ટ ઓફિસમાં ફી ભરે તો 100 રૂપિયા પ્લસ પોસ્ટલ ચાર્જિસ એટલે કે 12 રૂપિયા ચાર્જ હોય છે, તો 112 રૂપિયા તમારે ભરવાના રહેશે. તથા ઓનલાઈન ફી ભરે તો 100 રૂપિયા પ્લસ સર્વિસ ચાર્જિસ જે કંઈ થતો હોય તે ભરવાનો રહેશે. આર્થિક રીતે નબળા વર્ગો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત, અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અને માજી સૈનિકોને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે, જેથી તેમણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની નથી. તો એસસી, એસટી, ઓબીસી અને
આર્થિક રીતે નબળા વર્ગો અને માજી સૈનિકોની ફી ભરવાની નથી. એ સિવાય પણ માહિતી આપેલી છે, તમે વાંચી શકો છો. નેશનાલિટીની વાત કરીએ તો નાગરિકત્વ છે તે પરીક્ષામાં પ્રવેશ માટે ઉમેદવારે ભારતનો નાગરિક અથવા નેપાળનો પ્રજાજન અથવા ભૂતાનનો પ્રજાજન હોવો જોઈએ અને ભારતમાં વસવાટ કરતો હોવો જોઈએ. અને 1962ના પહેલેથી ભારતમાં રહેતો હોવો જોઈએ, એવી બધી માહિતી આપેલી છે, તમે જોઈ શકો છો. ટૂંકમાં ભારતનો વતની હોવો જોઈએ, ખાસ કરીને આપણે ગુજરાતમાં છીએ એટલે કોઈ પ્રોબ્લેમ નથી. આગળ જોઈએ ઓલ ડેટ્સ. તો તારીખો વિશે વાત કરી લઈએ તો તારીખ અહીં આપવામાં આવેલી છે, જાહેરાત ક્રમાંક આપેલો છે. ત્યારબાદ ઉમેદવાર આ વેબસાઇટ ઉપર 10/11/2020 બપોરના 13 કલાકથી, એટલે કે અત્યારે ફોર્મ ભરાવવાના ચાલુ છે, 1/12/2020 સુધી ફોર્મ ભરી શકાશે, બપોરના 13 કલાક સુધી, એટલે કે 1 વાગ્યા સુધી. તો લાસ્ટ ડેટ છે 1 ડિસેમ્બર. તો જેટલું બને એટલું વહેલું ફોર્મ ભરી દેવું, અત્યારે ફોર્મ ભરાવવાના ચાલુ છે. સ્પર્ધાત્મક પરીક્ષામાં જે સ્ક્રીનિંગ ટેસ્ટ છે, પ્રથમ કસોટી, પ્રાથમિક કસોટી, તેની તારીખ અહીં આપી દેવામાં આવી છે, 18 એપ્રિલ 2021ના રોજ યોજવામાં આવશે પ્રથમ કસોટી. પ્રાથમિક કસોટીનું પરિણામ જૂન 2021માં આવી જશે અને લેખિત પરીક્ષા છે તે 8 ઓગસ્ટ 2021થી 22 ઓગસ્ટ 2021ના રોજ રાખવામાં આવશે. તો 8/8/2021થી 22/8 સુધીમાં રાખવામાં આવશે અને લેખિત મુખ્ય પરીક્ષાનું પરિણામ સંભવતઃ 2021 આવી જશે. તો બધી તારીખો છે તે આપેલી છે. ખાસ તારીખ છે તે આ છે, આ ખાસ યાદ રાખવી, આની પહેલાં ફોર્મ ભરી દેવું 1/12/2020. આગળ જોઈએ સેલેરીની વાત કરીએ તો સેલેરી કેટલી હશે. સેલરી અહીં આપવામાં આવેલી છે 38,090 રૂપિયા. ફિક્સ વેતન રહેશે, નાણાં વિભાગનો જે ઠરાવ છે તે બધી માહિતી આપેલી છે. આપણે ખાલી એટલું યાદ રાખો, 38,090 રૂપિયા સ્ટાર્ટિંગ સેલેરી રહેશે. વેબસાઇટની વાત કરીએ તો 2 વેબસાઇટ આપેલી છે ફોર્મ ભરવા માટે. આ વેબસાઇટ છે gpsc.ojas.gujarat.gov.in. તો આ વેબસાઇટ ઉપર તમે ફોર્મ ભરી શકશો અને માહિતી અને અપડેટ મેળવવા માટે જો કોઈ પણ તેઓ માહિતી મૂકે છે GPSCવાળા કે કોઈ પણ અપડેટ મૂકે છે તો તે તમે અહીં GPSCની વેબસાઇટ ઉપર જોઈ શકો છો, gpsc.gujarat.gov.in પર જઈ અને જોઈ શકો છો. તો આ છે સંપૂર્ણ માહિતી DYSO અને નાયબ મામલતદાર વિશે, અને આનું ઓફિશિયલ નોટિફિકેશન પણ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે. ડિસ્ક્રિપ્શનમાં જઈ અને તમારે ત્યાંથી જોઈન થઈ જવાનું છે. બીજી વાત કે આવા જ વિડીયો તમે આગળ પણ મેળવવા ઈચ્છતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલા બેલને પ્રેસ કરી દો. લાઇક કરો, કોમેન્ટ કરો અને તમારા બધા મિત્રો કે જેઓ ગ્રેજ્યુએટ છે અને આ પરીક્ષા આપી શકે તેવા છે, ફોર્મ ભરી શકે તેવા છે, તે બધા મિત્રોને વિડીયો શેર કરો જેથી તે લોકો સુધી પણ માહિતી પહોંચે અને તે લોકો પણ ફોર્મ ભરી શકે અને તમારી સાથે જોડાઈ શકે. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.